નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7મો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 9મો. આ પાઠનું નામ છે 18મી સદીના રાજકીય શાસકો. આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો, જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ધોરણ 7મો વિષય છે સામાજિક વિજ્ઞાન, તેમાં પાઠ 9મો. આ પાઠનું નામ છે 18મી સદીના શાસકો. સ્વાધ્યાય, તેમાં પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન છે, બંગાળના પ્રથમ નવાબનું નામ શું હતું? જવાબ, બંગાળના પ્રથમ નવાબનું નામ સિરાજ ઉદ દૌલા હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન, રણજીતસિંહ કયા શીખ સમૂહમાંથી આવતા હતા? જવાબ, રણજીતસિંહ સુકરચકિયા નામના શીખ સમૂહમાંથી આવતા હતા. ત્રીજો પ્રશ્ન, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? જવાબ, પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયું હતું. ચોથો પ્રશ્ન, જયપુરની સ્થાપના કોણે કરી હતી? જવાબ, જયપુર શહેરની સ્થાપના રાજા સવાઈ જયસિંહે કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, 18મી સદીના ભારતની રાજકીય સ્થિતિનો ચિતાર આપો. જવાબ, 18મી સદી દરમિયાન ભારતમાં અનેક રાજકીય ફેરફારો થયા હતા. ઈસવીસન 1707માં મુઘલ બાદશાહ ઔરંગઝેબનું અવસાન થયું. એ પછીના શાસકોની નિર્બળતાને કારણે ભારતમાં નાના નાના રાજ્યોનો ઉદય થયો. ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર અનુક્રમે બહાદુર શાહ, જહાંદર શાહ, ફરુખરસિયર, મહંમદ શાહ, શાહ આલમ બીજો વગેરે શાસકો આવ્યા. આ બધા શાસકો મુઘલ ગાદીને સાચવી શક્યા નહીં. અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં શાહ આલમ બીજાને હરાવી તેને કંપનીનો પેન્શર બનાવી દીધો. ઈસવીસન 1757માં અંગ્રેજોએ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં હરાવીને બંગાળમાં કંપનીનું શાસન સ્થાપી દીધું. પરિણામે બંગાળમાં નવાબના શાસનનો અંત આવ્યો. મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું હતું. રાજા સવાઈ જયસિંહે જયપુર શહેરની સ્થાપના કરી હતી. એ સમયે રાજસ્થાનમાં જોધપુર, બિકાનેર, કોટા, મેવાડ, બુંદી, સિરોહી વગેરે મુખ્ય રાજપૂત રાજ્યો હતા. શીખ સમૂહના શક્તિશાળી નેતા રણજીતસિંહે પંજાબમાં શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. રણજીતસિંહના અવસાન પછી અંગ્રેજોએ ઈસવીસન 1849માં શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું. બીજાપુરના સુલતાન, મુઘલ બાદશાહ ઔરંગઝેબે પોર્ટુગીઝો વગેરેને હંફાવીને છત્રપતિ શિવાજીએ મહારાષ્ટ્રમાં એક સ્વતંત્ર મરાઠા રાજ્યની સ્થાપના કરી હતી. ઈસવીસન 1707માં મરાઠા રાજ્યમાં પેશવાઈ શાસન શરૂ થયું હતું. એ શાસનમાં બાલાજી વિશ્વનાથ, બાજીરાવ પહેલો, બાલાજી બાજીરાવ વગેરે સમર્થ શાસકો થઈ ગયા. ઈસવીસન 1761માં મરાઠાઓ અને ઈરાનના શાહ અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પરિણામે મરાઠાઓ નિર્બળ બન્યા, જેથી ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. આમ 18મી સદીમાં ભારતની પ્રાદેશિક સત્તાઓ લાંબા સમય સુધી શાસન કરી શકી નહોતી. તેથી ભારતમાં બ્રિટિશ શાસકોને સત્તા જમાવવા મોકળું મેદાન મળી ગયું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, પેશવા બાજીરાવ પ્રથમની સિદ્ધિઓ જણાવો. પેશવા બાજીરાવ પ્રથમ પ્રબળ યોદ્ધો, ચતુર રાજનીતિજ્ઞ, નીડર, હોશિયાર અને મહત્વાકાંક્ષી હતો. તેણે અનેક મુઘલ પ્રદેશો જીતી લઈ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. તેણે માળવા, ગુજરાત અને બુંદેલખંડ જીતી લીધા હતા. તેણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો હતો. તેણે જંજીરાના સિદ્ધિને હરાવી તેની પાસેથી કેટલાય કિલ્લા મેળવ્યા હતા. આમ પેશવા બાજીરાવ પ્રથમે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં ફેરવી દીધું. તેણે પોતાની કુનેહથી રાજ્યમાં શાંતિ અને સલામતી જાળવ્યા હતા.
આ બધી સિદ્ધિઓને કારણે તે મરાઠા ઇતિહાસમાં મહાન પેશવા તરીકે ઓળખાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સવાઈ જયસિંહનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સ્પષ્ટ કરો. રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા. તેમણે જયપુર શહેરની સ્થાપના કરી હતી. તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે દિલ્હી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, મુઘલ ઘરાનાના અંતિમ શાસકોના નામનો ચાર્ટ તૈયાર કરો. તો અહીં આપણે ચાર્ટ બતાવ્યો છે જે તમારે આ પ્રમાણે બનાવવાનો રહેશે. મુઘલ ઘરાનાના અંતિમ શાસકો, પહેલો બહાદુર શાહ પ્રથમ ઈસવીસન 1707 થી ઈસવીસન 1712, બીજો જહાંદર શાહ ઈસવીસન 1712 થી ઈસવીસન 1713, ફરુખ શીખ ઇયર ઈસવીસન 1713 થી ઈસવીસન 1719, ચોથો મોહમ્મદ શાહ ઈસવીસન 1719 થી ઈસવીસન 1748, પાંચમો અહમદ શાહ ઈસવીસન 1748 થી ઈસવીસન 1754, છઠ્ઠો આલમગીર દ્વિતીય ઈસવીસન 1754 થી ઈસવીસન 1759, સાતમો શાહ આલમ દ્વિતીય ઈસવીસન 1759 થી ઈસવીસન 1806, આઠમો અકબર બીજો ઈસવીસન 1806 થી ઈસવીસન 1837, નવમો બહાદુર શાહ ફઝર દ્વિતીય ઈસવીસન 1837 થી ઈસવીસન 1857. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલો પ્રશ્ન છે, ઈસવીસન 1707માં નીચેનામાંથી ક્યાં મુઘલ બાદશાહનું અવસાન થયું હતું? તો જવાબમાં આવશે ઓપ્શન ડી, ઔરંગઝેબનું. બીજો પ્રશ્ન, નીચેનામાંથી ક્યાં શીખ સરદારે મુઘલ વિરુદ્ધ બળવો કર્યો હતો? તો જવાબમાં આવશે ઓપ્શન સી, બંદા બહાદુરે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કોણે વેધશાળાની સ્થાપના કરી હતી? તો જવાબમાં આવશે ઓપ્શન બી, સવાઈ જયસિંહે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી પ્રથમ પેશવા કોણ હતા? તો જવાબમાં આવશે ઓપ્શન એ, બાલાજી વિશ્વનાથ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ 9 તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ. આગળના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું પાઠ 10 ની અંદર. ત્યાં સુધી આવજો.